આપ સૌનું સ્વાગત છે ને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો સાવરકુંડલા પાસેના બાટડા ગામે સમસ્ત સમાજ સમાજ દ્વારા 15મા સમૂહ લગ્ન યોજવામાં આવ્યું હતું, જેમાં 35 નવ દંપતિ પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને ત્યારે તેનું આશ્વાસન આપવા માટે સંતો અને મહંતો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાટડા ગામ સમસ્ત સમાજ દ્વારા 15મા સમૂહ લગ્ન યોજવામાં આવ્યું હતું, જેમાં 35 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પડી રહેલ છે. ત્યારે તેમને આચાર વચન આપવામાં આવ્યો હતો ત્યારે સંતો મહંતો સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડિયા અને પૂર્વ કૃષિમંત્રી વી વગાસીએ તેમજ સગર સમાજના તમામ આગેવાનો સહયોગ આપ્યો હતો. સમાજના તમામ કાર્યકર્તાઓ જોડાયેલા. અંતે વાસ્તે ગાસ્તે નવ દંપતીઓએ વિદાયમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તો સાવરકુંડલાના આખા ગુજરાતમાંથી સગર સમાજ ઉમટી ગયો છે અને અવારનવાર સાવરકુંડલા તાલુકાની અંદર સગર સમાજ બહુ સારી રીતે સમૂહ લગ્ન કરે છે. માત્ર પાતરી લગ્નનું આયોજન છે તો સગર સમાજની અંદર બહુ સારી એવી આયોજન કરવામાં આવ્યું છે. બાજડા મુકામે 15 વર્ષથી બાજડા મુકામે સમૂહ લગ્ન કરવામાં આવે છે. 25 વર્ષથી સાવરકુંડલા મુકામે સમૂહ લગ્ન કરવામાં આવે છે. 25 વર્ષથી મુવા સગર સમાજ. અશોક મણવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બગસરા. જેતપુરના નવાગઢ નગરપાલિકા દ્વારા 4.25 કરોડના ખર્ચે રાજપૂત રોડ બનાવવામાં આવ્યો હતો, તેમાં SBI રોડથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાના ઉપપ્રમુખના હસ્તે કરવામાં આવ્યું. જેતપુર નવગઢ નગરપાલિકા દ્વારા નવાગઢ પટેલ ચોકના રામજી મંદિર ખાતે તેમજ ડોક્ટર નામરેકર સાહેબના ચોક તેમજ SBI બેંક રોડ 4.25 કરોડ ખર્ચે રાજપૂત નામની નવા બનાવવામાં આવ્યું હતું અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેતપુરના નવાગઢ નગરપાલિકાના ઉપપ્રમુખ અનિલભાઈ કાછડિયા હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે જેતપુર નવગઢના બાકી રહેલા રોડ હાલ 8 કરોડના ખર્ચે બનાવવાની પ્રક્રિયા મંજૂરીમાં હતી. ત્યારે ટૂંક સમયમાં જ એવું મંજૂર સાથે બાકી રહેલા રોડ પણ જલ્દી બનાવવામાં આવ્યા હતા. આ રોડ ઉપપ્રમુખ દ્વારા પાસ કરાવીને ખાતમુહૂર્ત કરવામાં આવતા ત્યારે ઈશ્વર ખુશખુશાલ જણાવતા આવ્યા હતા. રતિભાઈ કાછડિયા રોડ નંબર 1 નો સદસ્ય છું. છેલ્લી 4 ટંકી જોતાતો આવું છું. હાલમાં ભારતીય જનતા પાર્ટીના રોડ નંબર જોતાણો છે અને જેતપુર નવાગઢ નગરપાલિકા સ્તર અત્યારે નવાગઢની અંદર એ રોડ નવા બની રહ્યા છે, જેને રાજપથ કહેવાય. એ 4.25 કરોડ રૂપિયાના નવાગઢમાં રોડ છે. અન્ય વિસ્તારની અંદર અમારા નવાગઢના બધા રોડ નંબર 1માં બીજા 8 કરોડ રૂપિયાના રોડ લીધા છે અને કુલ શહેરી વિસ્તારના 25 કરોડ રૂપિયાના રોડ ગયા છે. જેની તાંત્રિક મંજૂરી માટે હાલ રાજકોટ કચેરીમાં પેન્ટિંગ હોય, થોડા દિવસમાં મંજૂરી આવશે. મંજૂરી આવતા અમે ઓનલાઈન ટેન્ડર બહાર પાડી અને તાત્કાલિક યોજના ધોરણે બધા રોડ રસ્તાઓ અમારે કરવાના હોય. ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. ગિરનારની લીલી પરિક્રમા 10 લાખ લોકોએ પરિક્રમા પૂરી કરી છે. છેલ્લા પડાવ બોરીદેવની ભવનાથી તળેટી તરફ કૂચ કરવામાં આવી છે. જુનાગઢ ગઈકાલે મધ્યરાત્રે ગિરનારની લીલી પરિક્રમાનો દેવ દિવાળીની રાત્રિથી વિધિવત પ્રારંભ થયેલો હતો, પરંતુ આ વર્ષે રેકોર્ડ બ્રેક 2 દિવસ અગાઉ પરિક્રમાની તંત્રની મંજૂરી સાથે પરિક્રમા શરૂ કરવામાં આવી હતી, જે 12 દિવસે 10 લાખ કરતાં વધુ લોકો પરિક્રમા પૂરી કરી હતી. વન વિભાગના SCFના ખટકાણા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2 લાખ લોકો પરિક્રમાના રૂટ પર આવેલા ધાર્મિક જગ્યાએ રોકાયેલા છે, જે આવતીકાલે સાંજ સુધીમાં રૂટમાં છેલ્લા પડાવમાં બોરદેવી પહોંચી જશે. બોરદેવીની જગ્યાએ એક સંતે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી કે બોરદેવી માતાજીની અસલ માં અંબાજી માતા જ છે. પહેલાં જગ્યાએ બોરના ઘણા ઝાડ હતા, ત્યાં સાધુ સંતો તપસ્યા કરતા હતા. એક સંતને માતાજીએ બોરડીના ઝાડમાં દર્શન આપ્યા હતા અને ત્યારથી આ જગ્યાને બોરદેવીના નામથી ઓળખવામાં આવે છે. પરિક્રમા દરમિયાન આ વિસ્તારમાં અનેક અન્નક્ષેત્ર શરૂ થાય છે અને લાખો લોકો આ અન્નક્ષેત્રમાં પ્રસાદ લઈને પરિક્રમા પૂરી કરી ધન્યતા અનુભવે છે. મિતુલ કુમાર સાથે NS ગુજરાત ન્યૂઝ જુનાગઢ. માણિયાના સોમનાથ નેશનલ હાઈવે પર બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા અને ઘટના સ્થળે એકનું મોત થયું છે. માળિયા હાટીના ગઢુ ગામે મેઘલ નદીના પુલ નજીક ST બસે કારને સામેથી ઠોકર મારતા એકનું મોત તેમજ એકને ગંભીર ઈજા થતા ચોરવાડ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માળિયા હાટીના ગઢુ ગામ નજીક મેઘલ નદીના પુલની આગળ ST બસ નંબર GJ18Z 2556ના ચાલકે સામેથી આવતી મારુતિ કારને ઠોકર મારતા કાર ચાલક ધીરુભાઈ હકાભાઈ મોરી ઉંમર વર્ષ 35
રહેવાસી કાયોદર તાલુકો સિહોરવાડાનું મોત થતાં તેમની સાથે કારમાં સવાર રાજેશકુમાર દિલકરભાઈ પાઠકે પોલીસમાં એસટીના ચાલક સામે પૂર ઝડપે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી મોત નિપજાવવા તેમજ ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા ચોરવાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાવનગરથી નીકળેલી ગુજરાતની ગો ક્રાંતિ સાયકલ યાત્રાનું પ્રાંતિજમાં સ્વાગત કરવામાં આવ્યું. ભાવનગરથી 8000 કિલોમીટરનું અંતર કાપી ત્રણ સાયકલ સવાર પ્રાંતિજ આવતા પ્રાંતિજનો ત્રણ રસ્તા ખાતે મંગલદોય સેવા પ્રતિષ્ઠાન સંચાલકના કામધેનુ ગૌશાળા મહંતશ્રી સુનિલદાસજી મહારાજ, અલ્પેશભાઈ રાવલ, જીએસ પટેલ તેમ મનુભાઈ પટેલ ઉપસ્થિત રહીને ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ભાવનગરથી રોજ નીકળેલી યાત્રાના રોજ પ્રાંતિજ ખાતે આવી પહોંચી હતી. તો યાત્રામાં 33 જિલ્લાઓ ફરી કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે. તો જેમાં અત્યાર સુધીમાં 15 જિલ્લાઓમાં કલેક્ટરોને આવેદનપત્ર આપીને પ્રાંતિજ ખાતે પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રાનો મુખ્ય હેતુ ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા હેતુ હતું. ગુજરાત રાજ્યને ગૌ હત્યા મુક્ત કરવા અને ગૌચર જમીન ઉપર દબાણ દૂર કરવાની સહિતની મુખ્ય ત્રણ માંગણીઓ સાથે ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા નીકળી હતી. અખિલ ભારતીય નવયુગ સંસ્થામાં ગુજરાત ગૌરક્ષા અધ્યક્ષ તરીકેની સેવા બજાવું છું. 22/10 અમે લોકોએ ભાવનગરથી 8000 કિલોમીટરની આખા ગુજરાતના 33 જિલ્લા ફરી દરેક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રાની શરૂઆત કરી. મારી સાથે મયુરભાઈ પટેલ, પ્રશાંતભાઈ ચુડાસમા, અમે લોકો ત્રણ સાયકલ લઈને આખા ગુજરાતમાં 33 જિલ્લા 8000 કિલોમીટરની યાત્રા છે, જેમાં અમારો ઉદ્દેશ્ય મેઇન ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય. ગુજરાતના જેટલા ગૌચરણો ઉપર દબાણ થયા છે, જે ભૂમાફિયા દ્વારા દબાણ કરવામાં આવ્યા છે, તે તમામ ખુલ્લા કરી ગૌ માતા માટે મુક્ત કરવામાં આવે અને ગુજરાત ગૌ અત્યાર મુક્ત બને તે હેતુથી નીકળ્યા છીએ. આજે અમે લોકો હિંમતનગર ખાતે અમે લોકો પ્રાંતિજમાં અમારા જે ગૌશાળાના બાપુ છે તેમને દ્વારે ત્યાં પહોંચ્યા છીએ અને આ યાત્રાનું અમારું સ્વાગત કરી ગૌ માતાનું પૂજન કરી આરતી કરી અને આગળ અમે હિંમતનગર કાલે 11 વાગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. જય ગૌ માતા, જય ગૌ માતા. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. જૂનાગઢના માળિયામાં બુધવારના વહેલી સવારે નાના અબોલા બન નિદ્રામાં સુતેલા 6 વાછડા ભરેલી ટાવેર કતલખાને લઈ જતા ભારે ભંડુડી ગદોની વચ્ચે બંધ પડી જતા ખાટકીઓ ત્યાંથી ટાવેર ગાડીને રસ્તા પર મૂકીને નાસી છૂટ્યા હતા. ઘટના સ્થળે 2 વાછડાનું મૃત્યુ થયું હતું, જ્યારે 4 વાછડાઓને સારવાર હેઠળ મોકલવામાં આવ્યા હતા, જેમને માં ગૌ સેવાના કુશકવાળીને જાણ થતા ઘટના સ્થળે નયનભાઈ ઠાકર તથા ચોરવાડ પોલીસ માળિયાહાટી ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસમાં પહોંચી હતી. ત્યારે આ ખાટકીઓને કડકમાં કડક સજા થાય તેવી ગૌ પ્રેમીની જનતાની માંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં ગૌ હત્યા, ગૌ તસ્કરી બેફામ થાય છે. અવારનવાર આ સંદર્ભે રજૂઆતો માટે આવેદનપત્ર પણ આપવામાં આવે છે, પરંતુ નીંદર ભર્યા આંધળું અને બહેરું તંત્ર પર નિંદ્રામાં સૂતેલું જણાય છે. ગૌ હત્યાના 2 કોફ ઘટના પણ સામે આવી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. ઉપલેટાના ડુમિયાનીના ટેકનિકલ સ્થાનિક વાહન ચાલકો પાસે વસૂલાતા ટોલ ચાર્જ લઈને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં એક મીટિંગ યોજવામાં આવી હતી.
ઉપલેટાના સર્કિટ હાઉસ ખાતે ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉપલેટા નજીક આવેલા ડુમિયાની ટોલનાકા ઉપર ઉપલેટાના લોકલ વાહનનો ચાલક ઉપાસી વસુલાત ટોલ ચાર્જને મુદ્દે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ધોરાજ ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા પણ પ્રજાને પડતી હાલાકી દૂર કરવાને હેતુથી ખાસ હાજર રહ્યા હતા. બેઠકમાં લાંબી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ટોલનાકા નાબૂદ કરવા અંગે ધારાસભ્યની આગેવાનીમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય લલિત વસોયાએ ટોલ પ્લાઝા લોકલ વાહન ચાલક ઉપર વસુલાત કરતા ટોલ ચાર્જ બાબતે નિરાકરણ લાવવાની બદલે ધારાસભ્યએ ટૂંકું પ્રવચન આપી અને સંપૂર્ણ મિટિંગ પૂર્ણ થાય તે પહેલાં ચાલતી પકડી હતી. શું કહે છે સ્થાનિક વાહન ચાલકો અને પ્રબુદ્ધ નાગરિકો આ બાબતે ઉપલેટાના પ્રબુદ્ધ નાગરિકો અને સ્થાનિક વાહન ચાલકોએ ટોલ પ્લાઝાના વસુલાત અંગે જણાવ્યું હતું કે ડુમિયાની ટોલનાકા નીતિ નિયમોને અનુસાર ટોલ ચાર્જ વસૂલવામાં આવે છે. વાહન સ્થાનિકો ચાલકોને કોઈ હાલાકી નથી થતી ત્યારે ટોલ પ્લાઝા ઉપર લોકલ વાહન ચાલકોને કોઈ જાતની અવગણ નથી, પરંતુ શું કહે છે ટોલનાકા પ્લાઝના મેનેજમેન્ટ તો ધારાસભ્યના માત્ર મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ટોલનાકાનું ઇસ્યુ બનાવ્યું હતું. ત્યારે મેહુલ ચંદ્રવાડી આ તકે ટોલનાકાના મેનેજમેન્ટ વતી મેહુલભાઈ ચંદ્રવાડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેહુલભાઈ ચંદ્રવાડી જણાવ્યું હતું કે ઉપલેટા શહેરના નજીકના ડુમિયાની ટોલનાકી નીતિ નિયમો અનુસાર ચાર્જ વસૂલ કરવામાં આવે છે, પરંતુ હંમેશા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે માહિરા એવા ધોરા નદીના ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ ટોલ પ્લાઝા મુદ્દે માત્ર સ્ટન્ટ ઉભા કરી અને લોકોને અને સ્થાનિક વાહન ચાલકોને ઉલટા ચશ્મા પહેરાવી અને લોકોને ગેરમાર્ગ દોરવાનો પ્રયત્ન કરે છે અને ધારાસભ્યએ ટોલ પ્લાઝા પર લગાવેલા આરોપનો જવાબ આપવા હું લોકો સમક્ષ આવ્યો તો ધારાસભ્યશ્રીએ લોક પ્રશ્નના લાવા બદલે કાર્યક્રમમાંથી ચાલતી પકડી હતી. ધારાસભ્ય આગળ પણ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જળ સમાધિના ખેડૂતોના પ્રશ્ન અંગે અર્ધનગ્ન રેલી અને ડુંગરના ભાવે માટે આંદોલન કરી નોટંગી કરેલ છે. ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પછી ધારાસભ્ય ધોરાજ ઉપલેટામાં હજુ એક પણ વિકાસના કામો શરૂ કરાવેલ નથી, માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા નીતિ નવીન સ્ટન્ટ ઉભા કરી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું પ્રયાસ કર્યો છે. આમિર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. જૂનાગઢમાં કોંગી કાર્યકરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો કે મગફળી કૌભાંડની યોગ્ય તપાસ નથી થયેલી, જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના સભ્યો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં કોંગી કાર્યકરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો કે મગફળી કૌભાંડની યોગ્ય તપાસ થઈ નથી, જેમને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના સભ્યો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૂનાગઢ ખાતે કોંગી કાર્યકરો એકઠા થયા હતા અને ધરણા રાખવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે વહેલી તકે જો બંધ ગોડાઉન પાછળના રાજ દબાયેલા છે, જેમને ખોલવામાં નહીં આવે તો યોગ્ય તપાસ હાથ ધરવામાં નહીં આવે અથવા ગોડાઉનમાં શું કામ હાલ બંધ ખોલવામાં આવ્યા નથી તેનું પાછળનું કારણ બતાવવામાં નહીં આવે તો ધરણા કરીશું. ત્યારે મગફળીના બંધ ગોડાઉન ખોલી યોગ્ય તપાસ કરવાની યોગ્ય પગલાં લેવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે જાહેર જનતાની હાજરીમાં ગોડાઉન ખોલવામાં આવે ને યોગ્ય તપાસ કરવામાં આવે, સાથે સાથે ખેડૂતોના પાક વીમા અને દેવા માફીની માંગ પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. હાલના બુલેટિનમાં બસ આટલું જ. માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.